નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં લેક્ચર નંબર 7 જેમાં સમીકરણના કોયડાનો લેવલ 2 જોવાનું છે. આપણે અગાઉ પણ સમીકરણના કોયડા જોઈ ગયા છીએ. આ કોયડા સ્વાધ્યાય 2.4 માં આપેલા છે, જેને આપણે બે ભાગમાં વિભાજિત કરેલા છે. એટલે કે આજે પાર્ટ 1 લઈએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં પાર્ટ 2 લેશું, એટલે આપણું ચેપ્ટર છે અહીંયા પૂરું થઈ જશે. બરાબર, હવે સૌથી પહેલા તો રકમ જોવો શું આપ્યું છે. खाली आपने रकम ने समझवानो प्रयत्न करशु एटले दाखलो थई ज जशे. बराबर, जो के अमीना एक संख्या धारे छे, आपणे धरावी दईए एक संख्या, एना माटे कोई पण एक संख्या राखी दईए x. धारो के ते संख्या x छे. बराबर, पछी आ संख्यामांथी 5ના છેદમાં 2 બાદ કરવાના. તો ચાલો આપણે આ સંખ્યામાંથી આપણે બાદ કરીએ x માઇનસ 5ના છેદમાં 2. બાદ કરી અને મળેલ પરિણામ, કયું પરિણામ, તો કે આ પરિણામ મળ્યું એને 8 વડે ગુણાકાર કરે છે. એટલે કે ત્રીજા વાક્ય ઉપરથી આપણે આવું લખી શકીએ, x માઇનસ 5ના છેદમાં 2 એનો ગુણાકાર કેટલા વડે કરે છે, 8 સાથે. જો નવું પરિણામ, નવું પરિણામ એટલે હવે આ નવું પરિણામ થયું, એ ધારેલ સંખ્યાથી 3 ગણું હોય. નવું પરિણામ એટલે કે આ, તેથી x માઇનસ 5ના છેદમાં 2 ગુણ્યા 8 જે આપણું નવું પરિણામ છે એ કેના જેટલું છે, તો કે જે ધારેલી સંખ્યા છે એનાથી 3 ગણું, ધારેલી સંખ્યા x અને એનાથી 3 ગણું હોય. તો ધારેલી સંખ્યા શોધો એટલે કે x ગોતવાનું કીધો છે. તો જો આખે આખું સમીકરણ વાક્ય વાંચતા જાવ, સમીકરણ બનતું જાય, બીજું કાંઈ કરવાનું નથી. રેડી, ચાલો હવે સાદુરૂપ આપી દઈએ. આ 8 છે એ 2 ને આપી દઈએ આપણે. બરાબર, એટલે અહીંયા થઈ જશે 8x માઇનસ 5ના છેદમાં 2 ગુણ્યા 8 બરાબર 3 ગુણ્યા x, એટલે 3x. અહીંયા 1 છે દુડે, 4 2 8, તેથી 8x માઇનસ 4 5 ને 20 થઈ જાય બરાબર 3x. 3x ને બરાબરની આ બાજુ લઈએ એટલે માઇનસ 3x, અને 20 માઇનસ છે ઓલી બાજુ લઈ જાય તો પ્લસ 20 થઈ જાય. 8x માંથી 3x જાય એટલે 5x વધશે બરાબર 20, અને 5 ને જવા દઈએ બરાબરની સામેની બાજુ એટલે ભાગાકારમાં વયા જાય ગુણાકારમાંથી, તેથી x બરાબર આપણને મળશે 4. બરાબર, ચાલો હવે લઈએ આમાં દાખલા નંબર, હવે લઈએ બીજો દાખલો. એમાં આપણને કીધું છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી. હવે બે સંખ્યાઓની વાત છે, એક કરતા બીજી 5 ગણી છે. ધારો કે આપણે લઈએ, ધારો કે પહેલી સંખ્યા 5 છે, બીજી સંખ્યા 25 છે, તો આના કરતા 5 ગણી કહેવાય. કહેવાય 5 5 25. આપણે તો શું કરવું છે, બેયને સરખા કરવા છે, બેયને સરખા કરવા છે. તો હંમેશા વધારો કેને મળે, જે નાના હોય એને. કેટલો, તો કે જેટલી મોટી સંખ્યા વધુ હોય એટલો વધારો મળે. આવું આપણે અગાઉ દાખલાઓમાં શીખડાવી દીધું હતું. બરાબર, હવે એ જ કન્સેપ્ટનો આ દાખલામાં ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર, તો સૌથી પહેલા જ્યારે આવી કમ્પેરિઝન હોય ત્યારે હંમેશા બીજા ક્રમ ઉપર જે સંખ્યા હોય ને એની ધારણા કરાય, એટલે કે પહેલી સંખ્યા ઓટોમેટિક મળી જાય. શું કીધું છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી. તો જો આપણે બીજી સંખ્યાને ધારી લઈએ તો પહેલી ઓટોમેટિક મળી જશે. કેવી રીતે, જોવો. ધારો કે બીજી સંખ્યા બરાબર x, બીજી સંખ્યા x છે. તો જો પહેલી સંખ્યા કેવી છે, બીજી સંખ્યા કરતા 5 ગણી, એટલે કે તેથી પહેલી સંખ્યા બરાબર આનાથી 5 ગણી, એટલે કે એને ગુણ્યા 5 કરો ત્યારે મળે, એટલે કે એ થઈ જાય 5x. મળી ગઈ. એટલે કે જ્યારે આવી કમ્પેરિઝન હોય, સરખામણી હોય, ત્યારે શું કરવાનું, બીજા ક્રમ ઉપર જે હોય ને એની ધારણા કરવાની, એટલે પહેલા ક્રમવાળી ઓટોમેટિક મળી જાય. હવે એનાથી આગળ દરેક સંખ્યામાં 21 ઉમેરતા, ચલો બેયમાં આપણે 21 ઉમેરીએ. સૌથી પહેલા આપણે બીજી સંખ્યામાં ઉમેરીએ, તો બીજી સંખ્યા x પ્લસ 21 થાય, એમાં 21 ઉમેરીએ એટલે x પ્લસ 21. હવે આપણે ઉમેરીએ પહેલી સંખ્યામાં, એટલે કે પહેલી સંખ્યા
5x + 21 થાય. ચલો બંનેમાં 21 ઉમેરવાના કીધા હતા આપણે, ઉમેરી દીધા. હવે શું કહે છે, ઉમેરતા મળે નવી બંને સંખ્યા, એટલે કે હવે આપણને નવી બે સંખ્યા મળી, એક આ સંખ્યા ને એક આ. હવે એમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે. હવે આ જે નવી વાત કે નવી સંખ્યા આવી ને એના વિશે ચર્ચા છે. તો પેલા તો આપણે બેને સરખા કરીને લખી નાખીએ. જો આ x + 21 અને 5x + 21 આપણે બેને સરખા કરી દીધા. હવે આપણે વાક્ય વાંચવાનું ફરીથી. જો શું કહે છે કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી, એટલે કે બમણી કોણ છે, પહેલી, મતલબ વધારો કોને મળે, બીજી સંખ્યાને. તો ચલો આમાં બીજી સંખ્યા કોણ હતી, આવડિયા, બરાબર. એને શું મળશે, વધારો. કેટલો, તો કે બે ગણો, બરાબર. એટલે બે ગણો આપણે એને વધારો આપી દેશું, એટલે આને આપણે મળશે બે ગણો વધારો, બરાબર. ફરીથી જુઓ, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી, એટલે કે પહેલી સંખ્યા બમણી છે, આ સંખ્યા બમણી છે, મતલબ વધારો કોને આપવો પડે, બીજીને. હમણાં આપણે જોયું તો એક ઉદાહરણ જોઈએ કે 5 કરતા 10 બમણા કહેવાય, 5 કરતા 10 બમણા છે. એટલે મોટી સંખ્યા અને નાની સંખ્યાને જો સરખી કરવી હોય તો જે નાના હોય એને એટલો વધારો આપણે આપવો પડે. તો બે કેવા થઈ ગયા, સરખા. રેડી, તો આ જ કન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કર્યો છે. ચાલો હવે બે અંદર ગુણાકાર માપી દઈએ, અને પછી આપણને કીધું છે કે તો મૂળ સંખ્યા શોધો, એટલે કે બે સંખ્યા આપણે ગોતી દેવાની છે. ચાલો બે બેને આપી દઈએ, તો અહીંયા થઈ જાય 2x અને 21 2 42 બરાબર 5x + 21. 2x સામે જવા દઈએ, ઓલા 21 આ બાજુ, આ 42 એમને એમ, પ્લસ 21 આ બાજુ આવે તો -21, 5x એમને એમ, 2x ઓલી બાજુ જાય તો -2x, અને અહીંયા થઈ જશે 21 બરાબર 5 માંથી 2 જાય, એટલે અહીંયા થઈ જશે 3x. 3 મોકલી દઈએ 21 ના છેદમાં, તેથી x બરાબર આપણને મળે 7, બરાબર. એટલે કે આપણને મળી ગઈ બીજી સંખ્યા 7, તેથી આપણે લખી શકશું બીજી સંખ્યા 7 છે, અને તેથી પહેલી સંખ્યા શું હતી, 5 ગણી, એટલે કે 5x હતી. તો x તો આપણી પાસે છે જ, એટલે 7 5 થઈ જાય 35. રેડી, તો બંને સંખ્યા આવી રીતે મળી જાય. હવે લઈએ ત્રીજો દાખલો. હવે આ દાખલો આપણા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય, કારણ કે આ દાખલો તમે 9મા ધોરણમાંય જોશો, 10મા ધોરણમાં પણ જોશો. સેમ પ્રકારનો દાખલો બધે જોવા મળે છે, એટલે ખાસ સમજવો પડે. શું કહે છે, જો 2 અંકની સંખ્યામાં અંકોનો સરવાળો 9 છે, બરાબર. 2 અંકની સંખ્યા છે એમાં જે અંકો હોય એનો સરવાળો 9 છે. અહીંયા અંક આવશે, અંકનો સરવાળો છે એ 9 છે. એટલે કે 2 અંકની સંખ્યા, ધારો કે 45 આપણે લઈએ, તો આ 45 છે એમાં 2 અંકનો તમે સરવાળો કરો ને, 4 વત્તા 5 એટલે 9 થાય. તો આવી કોઈ એક સંખ્યા આપણને આપી છે અને એમાં અંકની અદલા બદલી કરવાની વાત કીધી છે. તો સૌથી પહેલા તો આપણે સંખ્યાની મૂળ પદ્ધતિ સમજવી પડે. કેવી રીતે, તો કે જો આ 45 છે ની હકીકતમાં બને કેવી રીતે, તો કે આ સિસ્ટમથી. અહીંયા 5 છે એ એકમના સ્થાન ઉપર છે, એટલે 5 સાથે ગુણાકારથી જોડાયેલો હોય 1, અને 4 છે એ દશકના સ્થાન પર છે, એટલે એની સાથે ગુણાકારથી જોડાયેલો હોય 10, અને આ સંખ્યામાં 2નો સરવાળો કરો ત્યારે આપણને મૂળ સંખ્યા મળે, એટલે કે 5 એકા 5 વત્તા 10 4 40 બરાબર 45. આને કહેવાય મૂળ સંખ્યા પદ્ધતિ. કોઈ પણ સંખ્યા આ જ પ્રકારે બનેલી હોય. હવે આપણે આમાંથી કોઈ પણ એક અંક ધારી શકીએ, કે 2 અંક છે તો કોઈ પણ એક અંકની ધારણા કરીએ, કે ભાઈ ધારી લઈએ, ધારો કે એકમનો અંક x છે, ધારો કે એકમનો અંક x છે. હવે આ જ સંખ્યા જુઓ તો એમાં આપણે દશકનો અંક ગોતવો સિમ્પલ પડે. જો ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ આ 2નો સરવાળો આપણી પાસે છે, કેટલો થાય છે, 9. તો હવે આપણે એકમનો કોઈ પણ એક અંક આપણે ધારી લઈએ, આપણી પાસે
पांच आप चार नहीं आप चार बदले अपनी पास एक्स है चार बदले अपनी पास एक्स है हम आ एक्स जो तो आप शू करसू तो कि भाई नौ माथी पांच ने बाद करसू एटले कि जे अंक अपनी पास होने बराबर नी ओली बाजू मोकली देवानो एटले तमने बीजो अंक मळे तेथी आपणने अहींया दशक नो अंक मळे सरवाळामांथी एक अंक बाद करवानो अहींया पांच कर्यो अहींया आपणी पासे कयो अंक अत्यारे छे तो के एक्स छे तो एक्स आपणे बाद करीए एटले आपणने मळे बीजो अंक વાત સમજાણી જો શું કીધું કે ભાઈ એકમનો અંક આપણે ધારી લીધો x હવે બેનો સરવાળો 9 થાય છે તો બીજો અંક જોતો હોય તો કેવી રીતે મળે 9 માંથી પહેલો અંક બાદ કરી નાખો સરવાળો 9 છે એટલે 9 માંથી બાદ કરી નાખો એટલે બીજો અંક મળી જાય એટલે કે આપણને દશકનો અંક મળી ગયો 9 - x હા તો અંક મળ્યા હવે આમાંથી આપણે બનાવીએ મૂળ સંખ્યા તો મૂળ સંખ્યા જ્યારે આપણે બનાવવી હોય તો આપણે શું કરવું પડે मूल संख्या पद्धति पर जाव पड़े एट्ले कि एकम ना अंक कोण छे एक्स तो एनी साथे गुणाकार थी होय एक दशक नो अंक छे नौ माइनस एक्स तो एनी साथे गुणाकार थी होय दस अने ई बे वच्चे संबंध होय सरवाड़ा नो तो उपर एक्स गुणिया एक्स एट्ले एक्स वत्ता आ दस आने मळे एट्ले दस नौ नेव माइनस दस आने मळे एट्ले दस गुणिया एक्स एट्ले दस एक्स એટલે કે આપણી મૂળ સંખ્યા 90 10 એક્સ માંથી એક્સ જાય એટલે 9 એક્સ આ આપણી મૂળ સંખ્યા કહેવાય હવે શું કીધું છે અંકની અદલા બદલી કરો એટલે કે જે એકમનો અંક હતો એને દશક બનાવો દશકનો હતો એને એકમ બનાવો તેથી નવી સંખ્યા માટે એકમ થઈ જશે दशक तो एकम थी जाए दशक क्यों तो नौ माइनस एक्स हवे शू थी जाए एकम नो अंक अने दशक आपणो थी जाशे जे एकम हतो एकम नो अंक तो एक्स हवे ई शू थी जाशे दशक नो अंक एटले के अहींयाथी आपणने नवी संख्या केवी रीते तो के जेम आपणे बनावी हती एम बनावानी एकम नो अंक नौ माइनस एक्स एनी साथे गुणाकार मां होय एक दशक नो अंक एक्स एनी साथे गुणाकार मां होय दस अने संबंध होय सरवाळा नो तो आने एक आपीए तो नौ एका नौ ओछा एक्स अने वत्ता दस गुणिया एक्स एटले दस एक्स तेथी आपणने नवी संख्या मळे नौ वत्ता नौ एक्स दस एक्स माथी एक्स जाय एटले नौ ने मोटानी निशानी एटले के नौ वत्ता नौ एक्स चलो बे संख्या मळी गई हवे संख्या में शू कीधु छे के मळती संख्या एटले के जे नवी संख्या मळे छे ई मूळ संख्या करता 27 वधु छे तो पेला बे संख्या लखी नाखीए नवी अने मूळ मूळ संख्या केटली हती तो के आ रही 90 माइनस 9 एक्स नेव माइनस नव एक्स अने नवी संख्या आपने जे मेडी ई कई छे तो के आ रही नव वत्ता नव एक्स हवे फरीथी वाक्य ने वाचीए के अदला बदली करता मळती संख्या अदला बदली करता कई संख्या मेडी तो के आ एटले के नवी संख्या मूळ संख्या करता 27 वधु छे आना करता वधु छे એટલે કે વધારે આ છે તો સરખા કરવા હોય તો વધારો આને આપવો પડે એટલે આમાં આપણે કરશું પ્લસ 27 તો હવે બે કેવા થઈ જાય સરખા રેડી બસ હવે તો આપણે સંખ્યા ગોતી શકશું ચલો તો હવે પેલા અહીંયા 90 વત્તા 27 કરી નાખીએ એટલે કે 7 9 ને 2 11 ઓછા 9 એક્સ બરાબર 9 વત્તા 9 એક્સ આ 9 ને આ બાજુ આવવા દઈએ એટલે 9 થઈ જાય માઇનસ આ 9 એક્સ હતા આ ઓછા 9 ને સામે જવા દઈએ એટલે ત્યાં થઈ જાય વત્તા 9 એક્સ 117 માંથી આપણે 9 બાદ કરી નાખીએ તો 117 માંથી 10 બાદ કરીએ એટલે 100 ને 7 થાય પણ અહીંયા 8 થઈ જશે 100 ને 8 બરાબર 9 ને 9 18 એક્સ બરાબર ચલો હવે 18 મોકલી દઈએ ઓલી બાજુ ભાગાકારમાં
એટલે કે 108 એને ભાગ્યા 18 બરાબર x. હવે આપણે 9 ની ચાવી લગાડી શકીએ કે જો 8 ને 1 9 સરવાળો 9 નો ઘડિયામાં આવે છે તો 9 વડે ભાગ થાય. 8 ને 1 9 સરવાળો 9 ના ઘડિયામાં આવે છે, 9 વડે ભાગ ચાલે. તો આપણને ખબર છે 12 9 108 અને 2 9 18 થશે અને 2 6 12 એટલે કે x બરાબર આપણને મળે છે 6. આપણે તો મૂળ સંખ્યા ગોતવી છે તો મૂળ સંખ્યા કઈ હતી? 90 માઇનસ 9x. તેથી આપણે અહીંયા લખી નાખશું મૂળ સંખ્યા આપણી પાસે છે 90 માઇનસ 9x. 90 માઇનસ 9x એટલે કે 90 માઇનસ 9 અને x મળી ગયા આપણને 6. નેવ માઇનસ 9 6 54. હવે આપણે 54 બાદ કરી દઈએ 90 માંથી તો 54 ને 6 6 ઉમેરો એટલે કેટલા થયા? 60. 60 ને બીજા 30 એટલે 90 એટલે ટોટલ કેટલા વધ્યા? 36. તો મૂળ સંખ્યા થઈ જાય 36. હવે જુઓ સંખ્યા છે ને એ બધી શરતોનું પાલન પણ કરતી હશે. જો અંકોનો સરવાળો 9 થાય, જો 36 છે એનો અંકનો સરવાળો કરો એટલે 9 આવે, 6 ને 3 9. પછી આની અદલા બદલી કરો અને અદલા બદલી કરો એટલે શું થઈ જાય? 63. આના અદલી 36 ના શું થઈ જાય? 63 થઈ જાય. એ મૂળ સંખ્યા કરતાં 27 વધારે હોય તો આમાં તમે 27 ઉમેરો એટલે તમને 63 મળવાના છે. બરાબર, તો બધા નિયમોનું પાલન પણ કરતી હોય. રેડી, હવે લઈએ દાખલા નંબર. ચાલો હવે લઈ લઈએ દાખલા નંબર 4. બે અંકોની સંખ્યાના અંકો પૈકી એક અંક બીજા કરતા 3 ગણો છે. વળી પાછી બે અંકની સંખ્યાની વાત છે. કોઈ પણ એક અંક માટે આપણે ધારણા કરી લઈએ કે ધારો કે એકમનો અંક બરાબર x, તેથી દશકનો અંક બરાબર શું કહે છે કે એક અંક કરતા બીજો અંક 3 ગણો છે. તો આ x હોય તો આનાથી 3 ગણો એટલે 3x. બરાબર, હવે એમ કહે છે કે અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યામાં ઉમેરતા 88 મળે. એટલે કે આપણે નવી સંખ્યાએ ગોતવી પડે ને મૂળ સંખ્યાએ ગોતવી પડે ને પછી બેને ઉમેરવાના છે તો જવાબ 88 મળે. આવી વાત કરી તો આપણે પહેલા મૂળ સંખ્યા ગોતી લઈએ. મૂળ સંખ્યા, હવે તમને આવડે છે સંખ્યા પદ્ધતિ કે એકમનો અંક હોય એને 1 આપવાનો, દશકનો અંક હોય એને 10 આપવાના, પછી કરવાનો સરવાળો એટલે x ઇન્ટુ 1 એટલે x અને 3x ઇન્ટુ 10 એટલે 30x બરાબર 31x. આ થઈ ગઈ આપણી મૂળ સંખ્યા. હવે આપણે કરીએ અંકોની અદલા બદલી કરતા આપણને મળશે નવી સંખ્યા. એના માટે એકમના અંકમાં શું ઉમેરવો પડે? 1. એટલે કે હવે અંકની અદલા બદલી થઈ ગઈ એટલે દશકનો અંક બની ગયો એકમનો અંક અને એકમનો અંક બની ગયો દશકનો અંક અને એનો કરવાનો સરવાળો એટલે 3x ગુણ્યા 1 એટલે 3x વત્તા 1x ગુણ્યા 10 એટલે 10x, 10 વત્તા 3 એટલે 13x. ચાલો, નવી અને જૂની બંને સંખ્યા મળી ગઈ છે. હવે એમ કહે છે કે બે સંખ્યાને ઉમેરો એટલે કે આપણે આવું લખીએ 13x વત્તા 31x તો આપણને ટોટલ જવાબ મળે છે 88. તો અહીં આપણે સરવાળો કરી શકીએ 3 ને 1 4, 3 ને 1 4 એટલે 44x બરાબર 88. 44 ને જવા દઈએ બરાબરની સામેની બાજુ તો 44 2 88 એટલે x ની કિંમત આપણને મળી ગઈ 2. તો હવે આપણે મૂળ સંખ્યા મેળવી શકીએ. મૂળ સંખ્યા કઈ હતી આપણી? 31x. તો 31x મળ્યો 2, 31 2 62 થઈ જાય. અથવા તો જો આપણે પહેલા દશકનો અંક ધાર્યો હોત, અહીંયા એકમનો અંક ધાર્યો, દશકનો અંક ધાર્યો હોત તો આનાથી સંખ્યા ઊંધી મળત એટલે કે 26 મળત. બરાબર,
तो बन्ने जवाब अहीं साचा गणी शकाय छे। तो हवे लईए दाखला नंबर चार, हवे लईए पांचमो दाखलो। सरोजनी माताની हालनी उमर सरोजनी हालनी उमर करता छ गणी छे। जो बे व्यक्ति छे, एकनी कम्पेरिजन में एकनी सरखामणी में बीजानी वात आईपी होय, तो आपणे पहला दाखला में कीधुं हतुं के धारणा हमेशा बीजा क्रम उपर जे होय ने एनी करे। तो बीजा क्रम उपर कोण छे, तो के सरोज छे। जो सरोजनी माता अने पछी सरोज, तो आपणे सरोजनी उमर धारी लईए। धारो के सरोजनी हालनी उमर बराबर x वर्ष। धारणा करो उमर नो दाखलो होय तो अहीं वर्ष लखवू। तो सरोजनी हालनी उमर x, तो जो सरोजनी माताની हालनी उमर सरोजनी हालनी उमर करता छ गणी, એટલે આ સરોજની હાલની ઉંમર છે એના કરતા છ ગણી છે, તેથી સરોજની માતાની હાલની ઉંમર બરાબર 6x વર્ષ, એનાથી છ ગણી છે। હાલો હવે એનાથી આગળ, પાંચ વર્ષ પછી સરોજની ઉંમર, તો સરોજની પાંચ વર્ષ પછીની ઉંમર જોતી હોય તો કેવી રીતે મળે, એમાં પ્લસ પાંચ કરવા પડે, આપણે લખીએ। તેથી સરોજની પાંચ વર્ષ પછીની ઉંમર બરાબર x પ્લસ પાંચ વર્ષ, પાંચ વર્ષ પછી પ્લસ પાંચ નો વધારો થાય। તો પાંચ વર્ષ પછી સરોજની ઉંમર તેની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય। હવે સરોજની પાંચ વર્ષ પછીની ઉંમર રાખવાની અને એની માતાની હાલની ઉંમર, પહેલા આપણે બેન બે ઉપર કામ કરવાનું છે, તો બેન આપણે લખી નાખીએ સરોજની પાંચ વર્ષ પછીની ઉંમર છે x પ્લસ પાંચ, અને એની માતાની હાલની ઉપર હાલની ઉંમર ઉપર કામ કરવું છે તો એની હાલની ઉંમર છે 6x। હવે જો શું કહે છે કે માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય, આની પાંચ વર્ષ પછીની ઉંમર એની માતાની હાલની ઉંમર કરતા ત્રીજા ભાગની થાય। આપણે હંમેશા વધારો કોને આપીએ છીએ કે ઘટાડો કોને આપીએ છીએ, જે મોટા હોય એને। હવે તમે વિચારો કે માતાની ઉંમર મોટી હશે કે દીકરીની, તો 100% વાત છે એની માતાની ઉંમર મોટી હશે, એટલે કે જે વધારો ઘટાડો આપવાનો હોય કોને આપવાનો, મોટાને। તો મોટાને કેટલા કરવા પડે, ત્રીજા ભાગના, એટલે કે આનો આપણે ભાગમાં લખવા પડે 3, ત્યારે 2 થઈ જાય સરખા। રેડી, ચાલો તો હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ, x પ્લસ 5 બરાબર 3 2 6, એટલે 2x, xને જવા દઈએ બરાબરની ઓલી બાજુ, એટલે 2x માઇનસ x, તો 5 બરાબર x, તેથી x બરાબર 5। તો બંનેની હાલની ઉંમર શોધો, તો ચલો એકની હાલની ઉંમર તો મળી ગઈ, x કોની ધારી હતી આપણે, સરોજની હાલની ઉંમર x, તેથી સરોજની હાલની ઉંમર બરાબર 5 વર્ષ, અને તેની માતાની હાલની ઉંમર કેટલી હતી, 6x વર્ષ, એટલે કે 6x = 6, x મળી ગયા આપણને 5, એટલે કે 6 5 30 વર્ષ, બરાબર। તો આજના લેક્ચરમાં આપણે 5 દાખલા પૂરા કર્યા છે, આનો પાર્ટ 2 નેક્સ્ટ લેક્ચરમાં છેલ્લા 5 દાખલા પૂરા કરી અને આપણે ચેપ્ટર પૂરું કરશું। જો આમાં કંઈ પ્રશ્ન હોય, કંઈ ન સમજાણું હોય, તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। આભાર, જય હિન્દ, જય ભારત।